સરહદી તાલુકા મથક થરાદમાં સોમવારે સાંજે માત્ર 15 મિનિટમાં 36 મિલીમીટર વરસાદ ખાબકતા પાણીના નિકાલની વ્યવસ્થાએ જવાબ આપી દીધો છે. 15 મિનિટમાં વરસેલા વરસાદને લઈ થરાદના અભેપુરા નજીક આવેલી સુંદરનગર સોસાયટીના મકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. આ વિસ્તારમાં ભરાતા પાણીના નિકાલ માટે સ્થાનિક લોકો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તેનું કોઈ જ નિરાકરણ આવતું નથી. ત્યારે સોમવારે વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા સ્થાનિક રહીશોએ વહીવટી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. થરાદ સુંદરનગર સોસાયટીમાં રહેવાસી છું, જેથી કરીને આજે આ સુંદર ચોમાસાની અંદર સુંદરનગર સોસાયટીની અંદર પાણીનો વારંવાર વર્ષો વર્ષ પાણીનો નિકાલ આ ભરપાઈ થાય છે, અને જેના કારણે રોગચાળાની પણ ભીતિ ઊભી થાય છે. અને અમે પબ્લિક વારંવાર પાણીમાંથી પસાર થઈ અને હેરાન થાય છે, ઘરોમાં પાણી ભરાય છે, અને છતાં અમે પંચાયતની અંદર અભેપુરા પંચાયતની અંદર વારંવાર અમે વેરો ભરેલો છે. પાણી વેરો ભરો છો, લાઇટ વેરો ભરો છો, રસ્તા વેરો ભરો છો, પણ છતાં અમે તલાટીને અને સરપંચશ્રીને અમે વારંવાર રજૂઆત કરેલી છે, પણ છતાંય અમે રજૂઆત કરી પણ એનો રજૂઆતનો મને કોઈ પ્રત્યુત્તર આપેલ નથી. અને અમે એના કારણે પબ્લિક હેરાન થાય છે. અને અમે સરપંચને એમ કહો છો, નાના સરપંચને એમ કહો છો કે ભાઈ મારે પાણી વેરો લઈ દો, કે અમને તમે કોઈ પણ સુવિધા મત આપો, પણ મને કાં પાણીના નિકાલ માટેની મને સુવિધા કરી આપો. તો સરપંચશ્રી એમ કહે છે કે મારો આમાં કોઈ અભિપ્રાયની અંદર કે તમારે સુંદરનગરની છે, મારો કોઈ વર્ડ છે નહીં, એટલે હું તમને એ બાબતમાં કોઈ ગણકારતા નથી. અમે વારંવાર રજૂઆત કરી પણ છતાંય ક્યાંય મગજ ઉપર લેતા નથી. આજે પબ્લિક બહુ હેરાન થાય છે, અને બાળ બચ્ચોને દવાખાના કોરોનાની મહામારીની અંદર ખૂબ હેરાન પરેશાન થવું પડે, અને ભવિષ્યમાં રોગચાળો ફેલાય તો પબ્લિક હેરાન થાય એમ. તો આ તરફ થરાદના બસ સ્ટેન્ડના પાછળના ભાગમાં લુહાર કામનો વ્યવસાય કરતા પરિવારોના ઘરોમાં પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી છે. આ પરિવારો દ્વારા જે સ્થળ પર હાથથી ખેડૂતોના ઓજારો બનાવવામાં આવે છે તે જ જગ્યા આખી આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, અને તેના લીધે ખેત ઓજારો ખરીદવા આવતા ખેડૂતોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની કોઈ જ કાયમી વ્યવસ્થા ના હોવાના લીધે લુહાર પરિવારોને આ મુશ્કેલીઓમાં મૂકવાની નોબત આવી છે. અમે લુહાર વિસ્તારમાં બેઠા છીએ સાહેબ, માર્કેટમાં પાર્કિંગની સામે, એને લીધે બધે ચારે કોર પાણી ભરાઈ ગયું છે, એને લીધે અમારે કોઈ ધંધો આવતો નથી. અને નવા પ્રમુખને વિનંતી કરું છું કે અમારો કોઈ નિકાલ કરી